हेलो मित्रों, स्वागत है तमारो मारी यूट्यूब चैनल स्टडी व्लॉग जीपीएससी अंदर। हूँ भाष बलाई। आज एक नवी बुक एटले के मैथ्स प्लस रीजनिंग लिबर्टी पब्लिकेशन ने जो बुक छे एनो रिव्यू करीशुं, डेप्थ रिव्यू करीश। एटले छेले सुधी वीडियो जोजो। अने जे विद्यार्थी खरेखर मैथ्स नी बुक लेवानी बाकी छे, जे विद्यार्थी मैथ्स में खबर नहीं पड़ती, तो ये वीडियो आखो जोई तो एने आखो डेप्थ ओवरव्यू आवे छे। बाकी हूँ अनुकर्मणिका बताईने पण वीडियो खत्म करी शकुं छुं, पण जेने रियली में वीडियो जोवो छे तो वीडियो थोड़ोक लांबो थशे, पण तमारा माटे जे एक फायदो छे कि तमने बुकनी अंदर क्यूँ कंटेंट छे, तमे पैसा नाखो छो तो ए प्रोपर बुक खरीदवा माटे तो ए वसूल छे कि नहीं, एना माटे वीडियो थोड़ोक लेंथी थाय छे, तो तमे छेक सुधी वीडियो जोई शको छो। जेने खरेखर मेथ्सनी बुक लेवानी छे ने, तो आनी पहेला हुं बे बुक्सनो रिव्यू करी दीधुं छे मेथ्सनी, तो ए बुक्सना रिव्यू न जोयो होय तो चेनलमांथी जोई लेजो। तो हवे हूँ आ त्रीजी बुकनो रिव्यू करवा जोयो छे मेथ्सनी, केम के मेथ्स एक अगत्यनो विषय छे एटला माटे खूब जरूरी छे। ने लास्ट में गीव अवे नू अनाउंस रिजल्ट अनाउंस करीश, एटले लास्ट में जरूर थी वीडियो जोजो। अने आ घणी बधी कॉमेंट्स मने आवी छे के गीव अवे माटे, एम तो मने खुशी थई छे कि आटला बधा कॉमेंट्स करी लोकोए, अने विद्यार्थीओने इंटरेस्ट छे एटलो बधो। तो मारा तरफथी जे आ बुक छे मेथ्स रीजनिंग ने, हजी एक बुक जे रिव्यू आजे करीशुं, ए बुक पण हूँ मारा तरफथी हूँ विद्यार्थीओने फ्री में प्रोवाइड करीश। एटले टोटल चार बुकनो गीव अवे अनाउंसमेंट विनर थशे। आ एक बे मेथ्सनी बुक थी हे, एक इंग्लिशनी ने गुजराती बुक तो खरी। तो छेले सुधी वीडियो जोजो, लाइक शेयर सब्सक्राइब करवा ना भूलता। फ्यूचर में पण हूँ खूब सारा वीडियो लावतो ज रहीश। तो आ छे लिबर्टी पब्लिकेशन नी मेथ्स प्लस रीजनिंग नी बुक। आ एनू कवर पेज खूब जाडाईवाड़ू छे, अने पेजिस अराउंड आटली जाडी छे। पेजिस नथी लखेला परंतु पॉइंट वाइज छे, चेप्टर वाइज एटले 19.8 एवी रीतना 30 पॉइंट એટલે ચેપ્ટર વાઇઝ પોઈન્ટ આપી દીધા, પેજીસ તમે ગણી શકો એવું નથી એટલે। અને જે પુઠ્ઠામાં છે તે બધા લાસ્ટ ટાઈમ રિવિઝન માટેના શોર્ટ ટ્રિક્સ અને શોર્ટ ફોર્મ્યુલા આપી દીધા છે, જેમ કે ઘડિયાળના કાંટાના ખૂણા શોધવા માટેનું ફોર્મ્યુલા તમારે છેલ્લે છેલ્લે બધું, અને જે બીજગણિતના ફોર્મ્યુલાસ છે તેના માટેનું અહીંયા પુઠ્ઠા પર આપી દીધેલું છે। અને લિબર્ટીનું એક સારું વસ્તુ છે કે રંગીન પુસ્તક બનાવે છે, એટલે વાંચવાની ખૂબ મજા આવે છે કે કંટાળો ના આવે વાંચતી વખતે। આઠમી આવૃત્તિ છે આની, અને આપણે એનું અનુક્રમણિકા જોઈ લઈએ પહેલાં। તો તમે પોઝ કરી અને અનુક્રમણિકા જોઈ શકો છો, અને જે ન દેખાતું હોય તો તમે તમારું જે રિઝોલ્યુશન છે હાઈ કરી શકો છો, એટલે ક્લિયર કટ તમે એની અનુક્રમણિકાનો સ્ક્રીનશોટ લઈ શકો છો। ક્યાં ક્યાં 35 જેટલા મેથ્સની અંદર છે અને 19 જેટલા રિઝનિંગના ટોપિક્સ છે, બરાબર? તો મેથ્સ ચાલુ કરીએ આપણે મેથ્સથી। તો સૌપ્રથમ તો મસ્ત એવું લખાણ આપેલું છે અને વાંચવાની મજા આવે એવું છે, એકદમ ડિટેલમાં પહેલાં વૈદિક મેથ્સથી ચાલુ કર્યું છે એણે, ત્યારબાદ એની અંદર ડિટેલ્સ આપેલી છે બધી, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, અને એને સમજૂતી સાથે સોલ્યુશન પણ પાછળ જ આપી દીધેલું છે। ઝડપથી દાખલા ગણવા માટે સ્ટાર્ટિંગ જે મેથ્સ થાય એ માટે વૈદિક મેથ્સ જરૂરી છે। હા, અને ત્યાર પછી જે ચેપ્ટર આપી દીધેલું છે એની અંદર કેટલા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે છે પ્રકારવાઇઝ આપી દીધેલું છે, જેમ કે વિભાજ્યતા અંગેના પ્રશ્નો છે, પછી કોઈપણ મિશ્ર પ્રશ્નો, રોમન અંક સંખ્યાઓના એટલે પ્રકારવાઇઝ તમને બધા પ્રકરણની અંદર આવું જોવા મળશે। આપણે કંઈક સારું એવું પ્રકરણ જોઈએ કે લાસ્ટમાં પૂછાયેલા પ્રશ્નો, અને બધા વિવિધ માપો આપેલા છે કે ભાઈ એક ફૂટ એટલે કેટલું આ તે ખ્યાલ હોવો જોઈએ, અને પ્રકારવાઇઝ પૂછાયેલા પ્રશ્નો કે ભાઈ સંખ્યા પ્રકાર અંગેનામાંથી કેટલા પ્રશ્નો પૂછાય તો કાટલા, એટલે તમને ખબર પડે કે કયા પ્રકારના પ્રશ્નો પણ વધારે પૂછાય છે એક્ઝામમાં, તો એના પરથી તમને એક ઓવરવ્યૂ મળી રહી છે। ત્યારબાદ એની ડેપ્થ સમજૂતી આપી દીધેલી છે। અપૂર્ણાંક દશાંશ પદ્ધતિ છે, આપણે કોઈ મોટો ટોપિક જોઈએ જેમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય, લસાગુસામાંથી જો ચાર પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે લોકો કે ગુણાકાર કરી અને લસાગુસા એક સંખ્યામાંથી બીજી સંખ્યા શોધવાનો, એવી રીતના કોષ્ટક વાઇઝ અવયવ અવયવી કઈ રીતના હોય, ગુસા લસા કઈ રીતના નીકળે એની ટેકનિક આપી દીધેલી છે, જ્યાં બે ટેકનિકનો મેથડનો યુઝ થાય ત્યાં બે મેથડ યુઝ કરી છે। ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ચાર પ્રકારના અત્યાર સુધી દાખલા પૂછાણા છે લસાગુસામાંથી, ચારેય પ્રકારના દાખલા અહીંયા સોલ્યુશન તમે આમાંથી સોલ્વ કરી શકો છો, અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો પર વધારે ધ્યાન આપ્યું છે, 34 જેટલા દાખલા પ્રેક્ટિસમાંથી તમને પૂછાયેલા પ્રશ્નોમાંથી તમને મળે છે, એટલે એક સારી વસ્તુ છે। હવે વર્ગ મૂળ ઘનઘન મૂળમાંથી તમે બધું કરી શકો છો, અને ટ્રિક્સ આપેલી છે કઈ રીતના એનું કરવું, કે એકમનો કયો હોય તો વર્ગમૂળ એનું આવી રીતના નીકળે, અને તમે બુક વાંચશો એટલે તમને ખ્યાલ આવશે। ઘાતઘાતાંક છે એની અંદર તો છે જ, સાદુરૂપ બીજગણિત એ છે। ચાલો આપણે કોઈ સારો એવો ટોપિક તમને ડેપ્થમાં બતાવું, નફો ખોટ ટકાવારી કેવું છે, તમે ટોપિક્સ તો અનુકરણમાંથી જોઈ લીધા હશે ક્યાં ક્યાં છે।
टकावारी, हाँ टकावारी अंदर थी आटला 12 प्रकारना दाखला पूछाई शके छे। बधा प्रकारना दाखलाओ अहींया जेम के पेपर में प्रथम पेपर में एक्स टका अने बीजा पेपर में वाय टका पास थया तो बंने पेपर में केटला टका पास थया होय, कोई वस्तु की किंमत में एटला फेरफार थाय तो एटला टका कई रीतना एवी रीतना आखू एनु बधी प्रकारना दाखलाओना प्रकार आपी दीधेला छे अहींया। તમે જોઈ શકો છો અહીંયા અને કોષ્ટક વાઇઝ બધું યાદ રાખવાની અંદર તમને મહત્વની માહિતી આપી દીધેલી છે, કેટલી ટેકનિક્સ છે બધી ટેકનિક્સ આપી દીધેલી છે એની અંદર। તમે ક્લાસ 3 થી જીપીએસસી તૈયારી સુધીમાં તમને આમાં ઘણા પ્રશ્નોનો સમાવેશ થઈ જાય છે। હવે કેવા પ્રકારના દાખલા વધારે પૂછાય છે ટકાવારીમાં, તો કે જો આ ટકાવારી શોધવાના વધારે પ્રશ્નો પૂછાય છે પ્રકરણ 2 કરીને છે, તેમાં તો 23 જેટલા પૂછાણ અત્યાર સુધી, એટલે કઈ તમારે પ્રકારમાં વધારે મહેનત કરવી એ ખબર પડી જાય છે। ત્યારબાદ નફો ખોટમાંથી બહુ બધા દાખલા પૂછાય છે એની અંદર, જો કે કોઈ વસ્તુ એક્સ ટકા વધારો થાય તો વાય ટકા વધારો થાય તો કઈ રીતના નાખું બધું, જેમ કે એક્સ રૂપિયામાં કેટલી વસ્તુ ખરીદી, જો વાય રૂપિયા ઓછા હોય તો ઝેડ વસ્તુ વધારે મળતી હોય તો કેટલી વસ્તુ ખરીદી હશે, તો એવા અલગ અલગ પ્રકારના જે દાખલાઓ પૂછાય છે બધા પ્રકાર વાઇઝ તમને આપી દીધેલા છે, એટલે તમારે આટલા પ્રકાર કરીને જાઓ એટલે એટલામાંથી પણ કોઈ એક દાખલો હશે। અને આ વિડીયો જે વ્યક્તિને રિયલી મેથ્સની બુક ખરીદવી છે, ઇન્ટરેસ્ટ છે, તે આખો વિડીયો જોશે તો એને આઈડિયા આવશે કે આ બુક લેવી કે નહીં। બાકી કેવું થાય છે કે ઘણીવાર અનુક્રમણિકા જોઈને પણ ઘણા બુક લઈ લેતા હોય છે, પરંતુ એના કરતાં તમે ડેપ્થ આખો ઓવરવ્યૂ જોવો તો તમને આઈડિયા આવે કે ભાઈ બુક લેવી કે ના લેવી જોઈએ। ડિસ્કાઉન્ટ એ ટકાવારીની અલગ ચેપ્ટર છે, પણ અહીંયા અલગ કરીને આપી દીધેલું છે। સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એના પણ જે બધા 5-6 પ્રકારના દાખલાઓ છે, સરેરાશ, મધ્યક, બહુલક, બધું ટૂંકમાં પાછળના પેપર એનાલાઇઝ કરીને આખી બુક બનાવેલી છે। ગુણોત્તર પ્રમાણ છે, ભાગીદારી મિશ્રણ, ઉંમર સંબંધિત, સમય કાર્ય, પાછળ પૂછાયેલા પ્રશ્નો પ્રકરણ વાઇઝ બધું, એટલે તમને આ પણ બહુ પ્રશ્નો પૂછાય છે, 16 પ્રકારના દાખલા પૂછાઈ ગયા છે સમય કામ મહેનતાણામાંથી। ગાડીઓ અંગેના પ્રશ્નો છે, જે હવે માણસ થાંભલાને ક્રોસ કરીને ગાડી ક્રોસ કરીને આ ટાઈપના દાખલા આવે છે, બોટ હોડીના પ્રશ્નો છે, ક્ષેત્રફળ પરિમિતિ પણ ઘણી પૂછાય છે તો એ આપણે જરૂરી છે, જો પરિમિતિનું કોષ્ટક આપી દીધેલું છે અહીંયા, તો હવે મેથ્સમાં તો આટલું ખબર પડી ગઈ આપણે અનુક્રમણિકામાં છે, હવે રીઝનિંગમાં કઈ રીતના છે, રીઝનિંગમાં પણ એ રીતના જ છે, શ્રેણીના દાખલા છે તો પહેલાં શ્રેણીની સમજૂતી, ત્યારબાદ એના પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરી નાખો એટલે તમને બીજું કંઈ કન્ફ્યુઝન ના રહે, કેમ કે ઓલમોસ્ટ એવા જ પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે, સંકેત અને ઉકેલો છે તો એનું પૂછાયેલા પ્રશ્નો પર વધારે ભાર આપ્યું છે એ લોકોએ, કે ભાઈ વિદ્યાર્થીઓને આઈડિયા હોય કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય અને કેવા પૂછાઈ શકે છે, વર્ગીકરણ છે અને રીઝનિંગ તો આપેલું છે, બેસ્ટ ઘડિયાળના પ્રશ્નો છે, આટલી બધી મોટી સમજૂતી આપેલી છે, એક કાંટો મિનિટનો કાંટો એક કલાકમાં કેટલી વાર પરિભ્રમણ કરે અને કલાકનો એક, પછી આ ટ્રિક્સ વાઇઝ સૂત્રો કોષ્ટક બનાવીને આપી દીધેલા છે, એટલે ખૂબ ઉપયોગી બનશે તમને બુક જો તમને રિયલી જરૂર હોય મેથ્સની બુકની, તો દિશા સંબંધિત પ્રશ્નો છે, લાસ્ટમાં કયું છે તાર્કિક ક્ષમતા, બધું તારણ 1 તારણ 2 જે જીપીએસસીમાં હમણાં પૂછાય છે એવું, તર્ક 1 તર્ક 2 તાર્કિક ક્ષમતાના, તેવા પણ પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરી દીધો છે। માહિતી વ્યવસ્થાપનનું પણ છે, ડેટા ઇન્ટરપ્રેશન છે જે, તે પણ ટેબલ ગોળ ફર્યા તે એ પણ બધું સમાવેશ છે, ટૂંકમાં ખૂબ સરસ મજાની બુક છે, તો પરચેસ કરવા જેવી છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ આની। અને હવે ગીવ અવે કરીએ આપણે, તો અત્યારે આપણે હવે ગીવ અવે કરી દઈએ, ખૂબ સારી કોમેન્ટ્સ આવી ગઈ છે તો બહુ લેટ કરવું નથી આપણે, તો સૌપ્રથમ તો આપણે અહીંયાથી યોર ચેનલ વિડીયો અને શેર કોપી લિંક ગૂગલમાં જઈ અને રેન્ડમ, ઓકે આપણે રેન્ડમ કોમેન્ટ પિકર નામની વેબસાઇટ પરથી કરી લઈએ, કેમ શું થયું, ઓકે તો આપણે જે
यूट्यूब लिंक है ना, पेस्ट करते हैं, गेट कमेंट्स, एक मिनट एक मिनट, फिल्टर 182 जेटली कमेंट्स थी टोटल, એની અંદરથી તમને હવે ચાલુ કરી દઉં છું. ભગવાનનું નામ લઈને લકી વિદ્યાર્થીઓ જેના લક સારા હશે એને મળશે. ચાલો ફર્સ્ટ ગિવઅવેમાં કોનું નામ આવશે જોઈએ. આપણે પ્રિયાંક પોપટ કરીને ભાઈ છે, ગુજરાતી ગ્રામર એને બુક જોતી છે, તો ખૂબ ખૂબ એને અભિનંદન ભાઈ. એનું સાઈડમાં અહીંયા નામ લખી દઉં છું અને ત્યારબાદ લાસ્ટમાં બધા ત્રણ જે ચાર જણા હશે ને એ મળી જશે. ઓકે, અનધર કોમેન્ટ. ઓ ગીવ મેથ્સ સોઢા પ્રિયાંક છે અને ગુજરાતી ગ્રામર છે. સોઢા પ્રિયાંકભાઈને મેથ્સ જોઈએ છે, તો મેથ્સ વાળું આ એડિશન એ ભાઈને મળી જશે. અને ચાર ટોટલ બુક છે, બીજી મેથ્સની બુક છે પણ કરીશું. ચોથું નામ છે જીગર પટેલભાઈ. જીગર પટેલભાઈને પહેલી પ્રાયોરિટી ગુજરાતી મેથ્સ નથી, બીજી પ્રાયોરિટી પણ નથી, ત્રીજી પ્રાયોરિટી એને મળી જશે એટલે ઇંગ્લિશ ગ્રામર છે. એ આપણે જીગરભાઈ પટેલને મળી જશે, કોંગ્રેચ્યુલેશન. હવે ચોથી બુક છે મેથ્સની બુક, મેથ્સ અને ઇંગ્લિશ. જતીનભાઈને પણ મેથ્સનું, જતીનભાઈ અમીનને મેથ્સની જરૂરત છે, તો મેથ્સ મળી હશે એને. ઓકે, તો ચાર જણાને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને નેક્સ્ટ ગેમમાં પાર્ટિસિપેટ કરતા રહ્યો. અને ફૂલ હાઈ કોમ્પિટિશન હતી, 182 જણામાંથી ચાર જણાને વિનર બન્યા છે અને નેક્સ્ટ પણ તમારું પણ નામ હોઈ શકે છે, તો નેક્સ્ટ તમે પાર્ટિસિપેટ કરતા રહ્યો. તો ઓલ ધ બેસ્ટ. તો પહેલાં તો જે લોકોને બુક મળી છે, મળવાની છે, એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને લકીલી એ લોકોને હોપ કે આ બુક્સ છે એને ફ્યુચર માટે ઉપયોગી થાય. તો હવે નેક્સ્ટ તો ક્યારે ગીવ અવે કરવાનું થાય કંઈ નક્કી નથી, પરંતુ હું કરતો રહીશ અને બુક રિવ્યૂ પણ લાવતો રહીશ. કોમેન્ટમાં જણાવજો કે કઈ બુકનો રિવ્યૂ જોઈએ છે હવે તમને, તો એ ફટાફટથી હું બુક રિવ્યૂ લાવીશ. અને સબસ્ક્રાઈબ, શેર અને સપોર્ટ કરવાનું ના ભૂલતા, તો હું આગળ પણ બુક રિવ્યૂ કરું અને ગીવ અવે પણ કરી શકું તમને. થેન્ક યુ.